બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પહેલાં વાવ તાલુકામાં એક ગામમાં તીડ આવે એવા બાબતની ફરિયાદ મળેલી હતી. તો એ ગામે જઈને એ ભારત સરકારની લોકસ કંટ્રોલ એટલે તીડ નિયંત્રણની જે કચેરી છે એના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ખેતીવાડી વિભાગના ગ્રામસેવક મિત્રો ત્યાં એકીસાથે રૂબરૂ જઈને ફિલ્ડમાં તપાસ કરતા જે જોવા મળેલ છે એ ખરેખર તીડ નહોતા, પરંતુ એ તીતી ઘોડા જોવા મળેલ છે અને એ તીતી ઘોડાના નિયંત્રણ માટે ખેડૂતોને સમજ આપવામાં આવેલી છે. મારી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખાસ અપીલ છે કે તેઓ તીડ બાબતે આવી જ્યારે પણ રજૂઆત કે કંઈ પ્રેસ મીડિયા દ્વારા માહિતી મળે ત્યારે ખોટા ગભરાવાની જરૂરિયાત છે નહીં. અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોઈ જગ્યાએ તીડનો ઉપદ્રવ નથી. ખાસ કરીને અત્યારે જે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના અનુસંધાને જિલ્લામાં લગભગ જ્યારે આવો ડ્રાય સ્પેલ આવે ત્યારે તીતી ઘોડાનો ઉપદ્રવ સામાન્ય રીતે ખેતીના પાકોમાં થતો હોય છે અને તીતી ઘોડા એ કંઈ બહુ મોટી નુકસાન કરવાવાળી જીવાત નથી હોતી અને એનો સમય થાય ત્યારે ઓટોમેટિક એનું નિયંત્રણ થઈ જતું હોય છે. અને જો વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય તો સામાન્ય શોષક પ્રકારની દવાઓ અથવા તો સ્ટમક કોન્ટેક્ટ પોઈઝન પ્રકારની દવાઓ ખેડૂતો છાંટીને એનું નિયંત્રણ મેળવી શકે છે, પરંતુ ખેડૂતોએ તીડ બાબતે અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં ગભરાવાની જરૂરિયાત છે નહીં. અને ભારત સરકારનો ફોરકાસ્ટ જે છે એ મુજબ કોઈ ચેતવણી પણ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા માટે તીડ આવવાની કોઈ ચેતવણી પણ આપવામાં આવેલ ન હોય, ખેડૂતોએ અત્યારે હાલ કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. અત્યારે હાલ જે કંઈ ખેતરમાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તે સામાન્ય રીતે તીતી ઘોડાનો ઉપદ્રવ છે.